આજે આપણે ચેપ્ટર 9 નું થોડું રિવિઝન જોઈશું. તો મિત્રો, ચેપ્ટર 9 ની અંદર તમારે માત્ર ત્રણ ટોપિક જોવાના છે, ખાસ પ્રતિબળ, વિકૃતિ અને સ્થિતિસ્થાપક અંગ. આ ત્રણ પોઈન્ટ છે. બાકીના જે પોઈઝનનો ગુણોત્તર, સ્થિતિસ્થાપકીય શક્તિ ઉર્જા અને સ્થિતિસ્થાપક સ્થિતિ દ્રવ્યોની વર્તણૂક, એ ટોપિક એ લોકોએ કેન્સલ કરી દીધા છે, એટલે આ વર્ષના સિલેબસ પૂરતું. તો આપણે આ ત્રણ પોઈન્ટ જોઈશું. કયા કયા? પ્રતિબળ, વિકૃતિ અને સ્થિતિસ્થાપકતા અંગ. આ સૂત્રોના આધારે આપણે દાખલા પણ આજે ગણતરીમાં આજે દાખલા પણ જોવાના છે, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા. બરાબર, આ ચેપ્ટરમાં સૌ પ્રથમ જોઈએ આપણે પ્રતિબળ વિશે. બરાબર, પ્રતિબળનું સિમ્બોલ છે સિગ્મા. એની વ્યાખ્યા થાય છે, મેં તમને અગાઉ વિડીયોમાં બી કીધું એ મુજબ, કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય વિરૂપક બળ લાગુ પાડવામાં આવે ત્યારે ઉદ્ભવતું એકમ પુનઃ એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃ સ્થાપક બળને આપણે પ્રતિબળ કહીએ છીએ. એટલે ક્ષેત્રફળ છેદમાં આવી ગયું અને ઉપર પુનઃ સ્થાપક બળ એફ આવી ગયું, એટલે સિગ્મા બરાબર એફ ઉપર એ. એનું એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. અને પારિમાણિક સૂત્રો મિત્રો M1 N-1 D-2 છે. એના બી ત્રણ પ્રકાર પડે છે, લંબાઈના આધારે પ્રધાન પ્રતિબળ, આકારના આધારે આકાર પ્રતિબળ, કદના આધારે કદ પ્રતિબળ. લંબાઈ માટે L એટલે સિગ્મા L, આકાર માટે શિયરિંગ એટલે કે સિગ્મા S, અને કદ માટે વોલ્યુમ વોલ્યુમ એટલે સિગ્મા B વડે બતાવીશું. એવી જ રીતના બીજો ટોપિક છે આપણો વિકૃતિ. વિકૃતિનો સિમ્બોલ બતાવીએ છીએ આપણે E. એની વ્યાખ્યા શું થાય છે, કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય વિરૂપક બળ લાગુ પાડવામાં આવે ત્યારે તેની લંબાઈ, આકાર અને કદમાં ફેરફાર થાય છે, જેને આપણે શું કહીએ છીએ, વિકૃતિ. વિકૃતિનો કોઈ એકમ નથી, તે પરિમાણ રહે છે, એકમ રહે છે. એના પણ ત્રણ પ્રકાર પડે છે, એક તો લંબાઈના આધારે પ્રધાન વિકૃતિ, જેનું સિમ્બોલ બતાવીશું આપણે એપ્સિલન L, સૂત્ર છે ડેલ્ટા L અપોન L. આકારના આધારે આકાર વિકૃતિ, જેનો સિમ્બોલ છે ES અને સૂત્ર થાય છે ડેલ્ટા X અપોન L અથવા તો થીટા. ત્યારબાદ કદના આધારે કદ વિકૃતિ, જેનો સિમ્બોલ બતાવીશું EV, જેનો સૂત્ર થશે ડેલ્ટા V અપોન V થશે. ત્યારબાદ આ ચેપ્ટરનો એક પોઈન્ટ પછી છે સ્થિતિસ્થાપકતા અંગ. બરાબર, સ્થિતિસ્થાપકતા અંગ એટલે શું? તો હુકના મત અનુસાર, હુકના મત અનુસાર ખૂબ જ નાના ફેરફાર માટે પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. એટલે પ્રતિબળ ચલે છે વિકૃતિ, અર્થાત સિગ્મા ચલે છે ઈ, ચલે છે ને દૂર કરીને આપણે અચળાંક મૂકીએ, અચળાંક આપણે કહીએ છીએ કે એપ્સિલન નીચે જતું રહેશે, સિગ્મા અપોન ઈ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, જેને આપણે કહીશું સ્થિતિસ્થાપક અંગ. એટલે સ્થિતિસ્થાપક અંગ બીજું કંઈ નહીં પરંતુ પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંગ કહે છે. ફરીથી પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંગ કહે છે. એના પણ ત્રણ પ્રકાર છે, લંબાઈના આધારે યંગ મોડ્યુલસ, આકારના આધારે આકાર સ્થિતિસ્થાપક અંગ, જ્યારે બીજા શબ્દોમાં આપણે કહીશું બલ્ક મોડ્યુલસ, સોરી મોડ્યુલસ ઓફ રિજિડિટી જી. અને ત્રીજો છે કદ સ્થિતિસ્થાપક અંગ, એટલે કે બલ્ક મોડ્યુલસ, જેનો સિમ્બોલ આપણે બતાવીશું બી. આ ઉપરાંત એક ચોથો પોઈન્ટ છે કે પ્રતિબળ વિકૃત, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આગળ. એમાં બી સ્પેશિયલી આપણે લીધું છે પ્રધાન પ્રતિબળ વિરુદ્ધ પ્રધાન વિકૃતિનો આલેખ, જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છે. તો એ વિડીયો તમે રિપીટ કરી દેશો. આ મેં એટલા માટે ફરીથી રિવિઝન કરાવ્યું કારણ કે આજે આપણે દાખલા જોવાના છે અને દાખલામાં દરેકે દરેક સૂત્રોની આપણને જરૂર પડશે. આ બધા સૂત્રો તમારે જોઈ લેવાના છે. તો બી એક વખત આપણે સૂત્રો હજી ફરીથી જોઈ લઈએ, આ બધું રફ કરીને જોઈ લો. બહુ બધા દાખલામાં આ સૂત્રનો ઉપયોગ થાય છે. બરાબર, યંગ મોડ્યુલસ સૂત્ર
L upon A into delta L. બરાબર F એટલે આપણે mg પણ લઈ શકીએ F અને A એટલે pi r square પણ લઈ શકીએ છે એટલે આ સૂત્ર ખૂબ જ જરૂર પડશે તમને પછી કદ વિકૃતિનું સૂત્ર પણ આપણને જરૂર પડશે કદ વિકૃતિ ED બરાબર delta B upon V બરાબર એટલે આટલા સૂત્રમાં ખાસ 6 5માં નંબરનું બલ્ક મોડ્યુલસ જેને આપણે D વર્ડ દર્શાવીએ છીએ એમ સૂત્ર છે PV upon delta V બરાબર એટલે આટલા સૂત્રો આપણે દાખલા ભણીએ એ પહેલા સહેજ જોઈ લઈએ જેથી તમારે દાખલાની ગણતરી દાખલામાં કયું સૂત્ર વાપરવું એ તમને ઝડપથી યાદ રહી જાય બરાબર હવે આપણે આગળ દાખલાની શરૂઆત કરીશું